અંકલેશ્વરના કોવિડ સ્મશાનગૃહ ખાતે લાઇટના અભાવે એમ્બ્યુલન્સના લાઇટમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. કોવિડ સ્મશાનગૃહ બન્યા બાદ અંતિમવિધિ માટે રાત્રિના વધતી જતી સમસ્યા વચ્ચે તંત્રએ લાઇટ માટે કવાયત આરંભી છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના દર્દીઓના મૃતદેહને અંતિમવિધિના વિરોધ વિવિધ સ્મશાનગૃહોએ નોંધાવ્યો હતો, જે બાદ અંતે જિલ્લા કલેક્ટરે નર્મદા મૈયા બ્રિજ બાજુમાં અલાયદું કોવિડ સ્મશાન ગૃહ ઊભું કર્યું હતું, જેની સાર સંભાળ અંકલેશ્વર નગરપાલિકાને રોટરી શાંતિધામ સ્મશાન ગૃહે ઉઠાવી છે, જ્યાં લાકડા તેમજ અંત્યેષ્ટિના તમામ સામગ્રી વ્યવસ્થા ઊભી કરી છે, જ્યાં બેઠક માટે પાલિકાએ બાકડા પણ ઊભા કર્યા છે. જોકે ત્યાં લાઇટની વ્યવસ્થા હજી સુધી થઈ નથી, જે વચ્ચે બુધવારની રાત્રિના કોવિડ દર્દીના મૃતદેહની અંતિમવિધિ માટે સમસ્યા સર્જાઈ હતી, જ્યાં લાઇટ ન હોવાથી સેવાભાવી યુવકોએ ભારે જહેમત ઉઠાવી અંતિમ સગડી પર લાકડા તેમજ અન્ય વ્યવસ્થા કરી હતી, તે પણ મૃતદેહને લઈને આવેલ એમ્બ્યુલન્સની લાઇટના જુવાળે કરવી પડી હતી. અંતે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં બીજી વાર રાત્રિના મૃતદેહને અંતિમ વિધિ માટે લાવવામાં આવ્યો છે, જેમાં લાઇટને લઈ જયા પરિવારના સભ્યો અંતિમ વિધિમાં જૂજ આવી રહ્યા છે, તે વચ્ચે સેવાભાવી યુવકો અંતિમ વિધિ કરી રહ્યા છે, તેમના માટે સમસ્યા સર્જાઈ રહી છે. આ અંગે સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવતા ત્યાં ફ્લડ લાઇટની વ્યવસ્થા ઊભી કરવાની તજવીજ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું.